ગુજરાતના સૌથી મોટા શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલયમાં 5 દિવસ દરમિયાન આશરે 7 લાખ લોકોએ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી, 25 લાખ લોકોએ દર્શન કર્યા. સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સારંગપુર ધામ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી અથાણાવાળાની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી દિવાળીનું પાવન પર્વમાં વિરાજિત કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શન કરી નૂતન વર્ષની શરૂઆત કરી રહ્યા છે. આજે કષ્ટભંજન દેવ હનુમાનજીને દિવ્ય વાઘા તેમજ દાદાને સિંહાસને દાદાના 200 કિલોથી વધુ ગલગોટા અને ગુલાબના ફૂલોનો શણગાર કર્યો હતો. આજે શ્રી હરિમંદિરમાં સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે સવારે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. શણગાર આરતી પૂજ્ય શાસ્ત્રી હરિપ્રકાશદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ આરતીનો લાહો મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો. લાખો લોકોએ નૂતન વર્ષે દાદાના દર્શન આશીર્વાદ માટે સારંગપુર ધામમાં આખું મંદિર પરિસર દાદાના ભક્તોથી હકડે ઠેઠ ભરાઈ ગયું હતું. અન્ન એ જ બ્રહ્મ એ કષ્ટભંજન દેવ નૂતન ભોજનાલયનો મુખ્ય આધારસ્તંભ છે. દર્શને આવનાર હર કોઈ ભક્તને દાદાની પ્રસાદી મળે એ જ આ નૂતન ભોજનાલયની ભક્તિ છે. આ ઉદ્દેશથી ગુજરાતના સૌથી મોટા કષ્ટભંજન દેવ ભોજનાલય સારંગપુર ધામમાં 5 દિવસ દરમિયાન આશરે 7 લાખ લોકોએ લાડુ, શાક રોટલી, શીરો, દાળ ભાત, છાસ વગેરે મહાપ્રસાદનો લાભ લીધો તથા લગભગ 25 લાખ લોકોએ દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. જ્ઞાનયોગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત ચિત્રણી એજ્યુકેશન આર્કેડના તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ, સાબરકાંઠાના તમામ નાગરિકોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ. આવનારું આપણું નવું વર્ષ ફળદાયી, શુભદાયી, નિરોગી નીવડે એવી મારી તથા મારા સમસ્ત કોલેજ સ્ટાફ વતી દરેકને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને આપ નવા વર્ષમાં ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું. હેપી દિવાળી, હેપી ન્યુ યર. હું પરમાર રામાજી ચંદુજી, પ્રાંતિક તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, કોંગ્રેસ ગુજરાત કોંગ્રેસ પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ એવા સત્યજીભાઈ અમિતભાઈ ચાવડા સાહેબ, ગુજરાત સાબરકાંઠાના પ્રમુખ એવા કોંગ્રેસ સમિતિના પ્રમુખ એવા સુખભાઈ મજુરા મિસ્ત્રી સાહેબ, રામભાઈ તેમજ કોંગ્રેસ પ્રાંતિજના આગેવાનશ્રીઓ, જે મને પ્રાંતિક તાલુકામાં કોંગ્રેસ સમિતિના પ્રમુખ થવા માટે
પસંદ કર્યું તે બદલ આપ સૌનો આભાર માનું છું. સાથે સાથે આવનાર ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી અને નવું વર્ષ આપના સૌ પરિવારને માં જગદંબા અને પ્રાર્થના કરું છું કે આપનું જીવન સુખ સંપત્તિ અને સુખમય નીવડે તેવી હું પ્રભુને પ્રાર્થના કરું છું. જય હિન્દ, જય ભારત, જય કોંગ્રેસ. હું રેખાબેન સોલંકી, ગુજરાત પ્રદેશ મહામંત્રી અને ઉત્તર ગુજરાતના પ્રભારી અને ઉત્તર ઝોનના હેલ્થ કમિટીના પ્રમુખ તરીકે મારી કોંગ્રેસ સમિતિ નિવૃત્તિ કરી છે. હમણાં જ દિવાળીના શુભ પ્રસંગે આવનાર નવું વર્ષ તમામ પ્રાંતિજની જનતા, તમામ પ્રાંતિજના ભાઈઓ બહેનો, સર્વને મારા નવા વર્ષના ખૂબ ખૂબ શુભકામનાઓ. આવનાર વર્ષ સુખમય, નિરોગી અને સુખદાયી નીવડે એ માટે મા જગદંબા ભવાનીને પ્રાર્થના કે આવનારનું દરેક વ્યક્તિનું, દરેક જનતાનું, સાબરકાંઠા જિલ્લાથી માંડી ઉત્તર ગુજરાતથી માંડી દરેક અને મારા તરફથી, મારા પરિવાર તરફથી અને કોંગ્રેસ પરિવાર તરફથી દરેકને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. આવનાર વર્ષ તમારું ખૂબ સુખમય નીવડે એવી મારી પ્રાર્થના. કોંગ્રેસ પરિવાર હંમેશા દરેક જનતા સાથે, દરેક સમાજ સાથે ઊભો રહેશે અને ઊભો રહેશે. અને કોંગ્રેસ પરિવાર તરફથી પણ નવા વર્ષની આપને ખૂબ ખૂબ શુભકામનાઓ. હેપી દિવાળી, નવા વર્ષના નૂતન વર્ષ અભિનંદન મારા અને મારા પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. હેપી દિવાળી.